હવે આગળ વાત કરીએ ધાંગધ્રાની. સમગ્ર દેશના લોકડાઉનના પગલે ભૂખ્યા લોકોને ભોજન કરાવવા માટેના સેવાયજ્ઞ ઝાલાવાડ પંથકમાં શરૂ થયા છે. ત્યારે કહેવાય છે કે એક મનુષ્ય બીજા મનુષ્યને કામ આવે છે. તેવી જ રીતે દેશ પર આવેલા કોરોના વાયરસના સંકટને દૂર કરવા કુદરતના હાથમાં છે, પરંતુ આવી પરિસ્થિતિમાં એકબીજાની મદદ કરી લોકો માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. સમગ્ર દેશના લોકડાઉનના પગલે ભૂખ્યા લોકોને ભોજન કરાવવા માટેના સેવાયજ્ઞ ઝાલાવાડ પંથકમાં શરૂ થયા છે. ત્યારે કહેવાય છે કે એક મનુષ્ય જ બીજા મનુષ્યને કામ આવે છે. તેવી જ રીતે દેશ પર આવેલા કોરોના વાયરસના સંકટને દૂર કરવો કુદરતના હાથમાં છે, પરંતુ આવી પરિસ્થિતિમાં એકબીજાની મદદ કરી લોકો માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે, જેમાં ધાંગધ્રા શહેરમાં છેલ્લા 15 દિવસથી કેટલીક સામાજિક સંસ્થા, મંદિર તથા અન્નક્ષેત્ર દ્વારા શ્રમિક લોકોને ભોજન પહોંચાડવાનું કાર્યકર થઈ રહ્યું છે. દિવસ તથા રાત્રિના ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે શ્રમિક પરિવારોના ઘર આંગણે આપવા જતા લોકોમાં માનવતાની મહેક પ્રસરી છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના ભેજડા ગામ તરફથી અહીંના સ્થાનિકો દ્વારા 130 મણ ઘઉં એકઠા કરી શહેરમાં ચાલતા અન્નક્ષેત્રમાં દાન કરાયા છે. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા શહેરના રામભક્ત હનુમાન અન્નક્ષેત્ર ખાતે છેલ્લા 15 દિવસથી રસોડું શરૂ કરાયું છે, જેમાં અહીં બપોરે તથા સાંજના સમયે ભોજન બનાવી તેને પાર્સલ કરી દરરોજના 2000થી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરી નિસહાય અને શ્રમિક લોકોને આપવામાં આવે છે. આ સહકાર્યને મામલતદાર સેશન્સના કોર્ટ ન્યાયાધીશ, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓએ દ્વારા વધાવી સામાજિક કાર્યકરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારે સતત 15 દિવસથી ચાલતા સેવાયજ્ઞમાં ભેજડા ગામના લોકોએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સેવાનો લાભ લઈ 130 મણ ઘઉંનું દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. ધર્મેશ રબારી, ZST, ધાંગધ્રા. કોરોનાથી જેટલું લડી રહ્યા છીએ અને મોદી સાહેબે આપણને જે આજે કહ્યું હતું એનું અમે મારા પરિવાર સાથે મેં આજે એનું પાલન કર્યું છે અને 109 દીવા પ્રગટાવ્યા છે અને આજ અને હવે પણ જે મોદી સાહેબ આપણને કહેશે એ રીતે અમે એનું પાલન કરીશું અને જલારામ બાપાની અને ભવાની માની એવી પ્રાર્થના કરીશું કે આમ આજે કોરોનાની જે વાયરસ છે એ તરત જ તે ભાગી જાય. સમસ્ત ધાંગધ્રા તાલુકાના તમામ ગામડાઓને આહવાન કરું છું કે અત્યારે કોરોના જેવી પરિસ્થિતિ, જે મહામારી વિશ્વવ્યાપી છે, એની અંદર સરકારને અને વહીવટીતંત્રને સાથે રહી અને ગ્રામજનો બી આમાં આ સેવાયજ્ઞમાં જોડાઈ લોકોને સાથ સહકાર આપે. આ આહવાનના ભાગરૂપે ભેચડા ગ્રામ પંચાયતના સમસ્ત ગ્રામ લોકોએ આશરે 2600 કેજી ઘઉં દાનમાં આપી અને આનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને હું એવું ઈચ્છું છું કે આ વસ્તુમાંથી પ્રેરણા લઈ અને ગામના અને કદાચ ગુજરાતના તમામ ગામડાઓ આવી રીતે સરકાર સાથે જોડાઈ અને લોકોની